સિટી ન્યૂઝના પ્રાયોજક છે અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ. નમસ્કાર, હું મેઘના રાણા, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. વાલિયાના વાગલખોડ પાસે બે મોટરસાઇકલ વચ્ચે સર્જાયો અકસ્માત, ત્રણના મોત અને એકને ઈજા. રણોત્સવ માટે કચ્છ જવાની જરૂર નથી, રણમાં ફેરવાઈ રેવા. સમુદ્રના વધતા સામ્રાજ્યથી ભરૂચના નર્મદા કાંઠે રણ જેવા દ્રશ્યો. ખેતી ઉદ્યોગો, માછીમારી, પ્રવાસન અને પર્યાવરણને માઠી અસર. અંકલેશ્વર જીઆરડીસી ખાતે સમસ્ત લેવા પટેલ સમાજ દ્વારા માં ખોડલનો દિવ્ય 108 કુંડી યજ્ઞ અને લાપસી મહોત્સવનું આયોજન, મોટી સંખ્યામાં સમાજના સભ્યોની ઉપસ્થિતિ. ભરૂચ જિલ્લામાં સાંજના 7 વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા, જ્યારે 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી. વાગલખોડ અને ભિલોડ ગામ વચ્ચે સર્જાયેલા આ બનાવમાં પિતા પુત્રનું મોત નિપજતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચથી સાગબારા તરફ જતા રસ્તામાં આવતા વાલિયા તાલુકા વાગલખોડ અને ભિલોડ ગામ વચ્ચે અકસ્માતનો બનાવ સર્જાયો હતો. તારીખ 26/5/18 રોજ સમી સાંજે 7 વાગ્યાના અરસામાં બે મોટરસાઇકલ સામસામેની દિશામાંથી ઝડપથી હંકારાતી હોવાથી અકસ્માતનો બનાવ સર્જાયો હતો, જેમાં નિલેશ કાનજી વસાવા ઉંમર વર્ષ 30, નરેશ જયસિંહ વસાવા ઉંમર વર્ષ 30 અને તેમના પુત્ર નેહલ ઉંમર વર્ષ 9નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મરણ જનાર પિતા પુત્ર કાકડી આંબા તાલુકા સાગબારાના રહીસ હોવાનું જાણવા મળી રહેલ છે, જ્યારે પાર્વતીબેન નિલેશ વસાવા જેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી અંકલેશ્વર ખાતે દાખલ કરવામાં આવેલ છે. બનાવ અંગે પાશુબેન કાનજી વસાવા રહેત ભારપુર તાલુકા વાલિયાએ ફરિયાદ નોંધાવતા વાલિયા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરદાર સરોવરમાંથી પાણી નહીં છોડવામાં આવતા ભરૂચ પાસે સમુદ્રએ જમાવેલ સામ્રાજ્યથી રેવા રણમાં રૂપાંતરિત થઈ ગઈ છે, તેથી ભરૂચમાં જ રણોત્સવની મજા માણી શકાય તેમ છે. અપૂરતો વરસાદ અને સરદાર સરોવરમાંથી પાણી છોડવાનું લગભગ બંધ જેવું જ થઈ જવા પામ્યું છે. નર્મદા ડેમ ઉપર તોતિંગ દરવાજાઓ બેસાડવામાં આવ્યા બાદ અપૂરતા જળ પ્રવાહને કારણે કેવડિયા કોલોનીથી આગળ સંગમ સુધીના વિસ્તારમાં નર્મદા નદી સંકોચાઈ જવા પામી છે. ભરૂચ પાસે બંને કાંઠે વહેતી નર્મદા નદી હવે ભૂતકાળ બની ચૂકી છે. નર્મદાના જળપ્રવાહ ઘટતા ભરતીના સમયે સમુદ્રના પાણી ધસી આવતા હોય છે, જેથી ખારાશનું પ્રમાણ પણ ખૂબ જ વધી જવા પામે છે. દિવસે દિવસે નર્મદા નદીમાંથી વહેતી રહેલી ખારાશના કારણે પીવાના પાણીથી લઈ માછીમારી, પ્રવાસન ઉપરાંત ઉદ્યોગોને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે. મે મહિનાના અંતિમ તબક્કામાં આકરી ગરમી અને પાણીની ખેંચથી ગુજરાતની જીવાદોરી એવી રેવા રણ બની ગઈ છે. નર્મદા તટે રણના અગર જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં નર્મદાના પાવન જળથી નર્મદા કાંઠે અનેરા દ્રશ્યો સર્જાતા હતા ત્યાં આજે મીઠા ઉદ્યોગ ખીલે તેવું લાગી રહ્યું છે. તેથી કચ્છ જવાના બદલે ભરૂચના નર્મદા તટે જ રણોત્સવ માણી શકાય તેમ લોકો કહી રહ્યા છે. નબળા ચોમાસા વચ્ચે રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નર્મદાના નીર વહેડાવી તળાવો અને નદી નાળા છળકાવી મૂક્યા, પરંતુ નર્મદા જ આજે પોતાના અસ્તિત્વને બચાવવા પાણીના પકાર સાથે ઝઝૂમી રહી છે.
કારણ કે નર્મદા નદીના સ્નાનનું પણ ધાર્મિક મહાત્મ્ય છે, પરંતુ અધિક માસમાં લોકોને નર્મદા સ્નાન પણ નસીબ નથી રહ્યું ત્યારે રેવાને રણબંધુ અટકાવવા સમુદ્રના વહેતા જતા સામ્રાજ્યને નાપવા માટે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવે તે જરૂરી છે. સમસ્ત લેવા પટેલ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા માખોડલનો દિવ્યા 108 કુંડી યજ્ઞ અને લાપસી મહોત્સવ યોજાયો હતો. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ જલધારા ચોકડી સ્થિત સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્લોટ ખાતે સમસ્ત લેવા પટેલ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા માખોડલનો દિવ્ય 108 કુંડી યજ્ઞ અને લાપસી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 108 કુંડી યજ્ઞ યોજાયો, જેમાં સમાજના સભ્યોએ જોડાઈ યજ્ઞમાં આહુતિ આપી હતી. સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેવા પટેલ સમાજના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. નર્મદા નદીમાં વધી રહેલ ખારાશની સમસ્યાના નિવારણ માટે ભારભૂત બેરેજ યોજના સહિત ડિસ્ટિલેશન પ્લાન્ટ મહત્વના પુરવાર થઈ શકે તેમ છે. નર્મદા નદીમાં પાણી છોડવા માટેની માંગણી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહે છે, પરંતુ આમ છતાં સરકાર તે પ્રત્યે ગંભીર ન હોય કે ગમે તે કારણ હોય, પરંતુ સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવતું ન હોવાથી ભરૂચના અંગારેશ્વર અને જનોર સુધી સમુદ્રના પાણી ધસી જાય છે, જે બાબતે અહેમદ પટેલે પણ ટ્વીટ કરી ગુજરાત જળસંકટને માનવસર્જિત ગણાવી તે પાછળ સરકારની અણઆવડત હોવાનું જણાવી નર્મદામાં જળસ્ત્રોત પુનઃ પૂર્વવત કરવાની પણ માંગ કરી છે. બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જળસંકટને ભૂતકાળ બનાવવાની વાતો કરી જળસંચય અભિયાન હાથ ધર્યું છે. તે ઉપરાંત તેઓએ વડોદરા ખાતે જણાવ્યું હતું કે દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે ઇઝરાયલની જેમ ગુજરાતમાં જોડિયા ગામ ખાતે રૂપિયા 700 કરોડના ખર્ચે ડિસેલિનેશનના પ્લાન્ટનું કામ શરૂ કરાયું છે. અને હવે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના દહેજ અને કચ્છમાં દરિયાનું ખારું પાણી મીઠું કરવા ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. હાલમાં દુષ્કાળની સ્થિતિ સર્જાતા વિવિધ જળસ્ત્રોત માટેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે અને દહેજ ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ પણ સ્થાપવાની વાત કહેવાઈ રહી છે, પરંતુ વરસાદના આગમન સાથે જળસંચયની કે દરિયાના ખારા પાણી મીઠા કરવાની યોજનાઓ અભરાઈ પર ન ચડાવી દેવામાં આવે તે જરૂરી છે. અંકલેશ્વર પંથકમાં નયનરમ્ય વાતાવરણમાં આજકાલ હૃદયને થારે તેવા દ્રશ્યો ગોચર થાય છે. વૃક્ષોની દાડો તેમજ મકાન પર ઝૂલતા નયનરમ્ય સુગડીના માળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પક્ષી સૃષ્ટિમાં સુગડી નામનું નાનું પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબેલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે. પક્ષીઓ માળા બાંધે અને અંતે લોકોના દિવાનખંડમાં સુશોભનનું કેન્દ્ર બની રહે છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલોના વ્યાપ સાથે સુગડીએ આમ તો અવાવરો જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે. સુગડીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બેનમૂન નમૂનારૂપ બની રહે છે. સૂકા ઘાસ અને તનખલાની મદદથી સુગડી તેનો માળો ગૂંથે તે સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય વીતી જાય છે. બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવી સૂઝ એ માત્ર સુગડીના માળામાં જોવા મળે છે. માળાની નીચેનો ભાગ પ્રવેશદ્વાર, ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલકે ઈંડા કે તેના બચ્ચાઓ માટે હૂંફ પેદા કરે છે. બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગડીનો માળો સંશોધનનું કેન્દ્ર બની રહ્યો છે. પક્ષીઓની સૃષ્ટિમાં સુગડીનો માળો આથી જ બેનમૂન બનીને મોખરાનું સ્થાન પામે છે. ચકલી કરતાં પણ અતિશય નાનું, પરંતુ એક કલાકૃતિ તરીકે જગવિખ્યાત પક્ષી જેને દરજીડો પણ કહે છે, સુગરી પણ કહે છે, આ પક્ષી જંગલોના અભાવને કારણે લુપ્ત થતી જાતી છે, પરંતુ એની કલાકૃતિ એક એન્જિનિયરને શરમાવે એવી છે. એ જે માળો બનાવે છે, નાના નાના ટણકલાઓ કચરો ભેગો કરીને એની જે કલાકૃતિ બનાવે છે અને એ જે માળો બનાવે છે, એ માળો ખરેખર એક એન્જિનિયરને શરમાવે તેવી ડિઝાઇનથી તૈયાર કરે છે.
અને જેની અંદર સુગ્રીવ એના ઈંડા મૂકે છે અને એટલી સારી અંદર વ્યવસ્થા હોય છે કે એ વ્યવસ્થા મને લાગે છે કે આજનો એન્જિનિયર પણ એને એ ડિઝાઇન કરી ન શકે. આમ દરજીડો તરીકે ઓળખ પક્ષી કે જેને આજે આપણે જોવું પણ એક ઇતિહાસ બની જાય છે અને ખરેખર આવા પક્ષીઓને જાળવવાની માનવજાતની જવાબદારી છે. જંગલો લુપ્ત ન થાય એ જવાબદારી પણ માનવજાતની છે અને જેમ બને તેમ જંગલો વિસ્તારીએ અને આવી ચકલી સુગરી જેવા કિંમતી પક્ષીઓને બચાવીએ તો એ આપણા માટે એક માનવજાત માટે એક સારી પ્રાર્થના એક સારો સારી દિશા ગણાશે એવું માનું છું. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા યુવક યુવતી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંપ્રત સમયમાં તમામ સમાજ માટે અનિવાર્ય થઈ પડેલ યુવક યુવતી પસંદગી સંમેલનનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા કસક સ્થિત જલારામ મંદિર સત્સંગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંતભાઈ સુકલ, યુવા પાંખના પ્રમુખ બાદલભાઈ પંડ્યા, મહિલા પ્રમુખ દીપ્તિબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યુવક યુવતી પસંદગી મેળામાં 25 યુવતીઓ અને 100થી વધુ યુવકોએ ભાગ લીધો હતો. અમે આ પ્રકારના અનેક કાર્યક્રમો કર્યા છે પણ આજે પહેલીવાર ભરૂચે એકમે આ કાર્યક્રમ કર્યો અને એ કાર્યક્રમની સફળતા માટે આ બધા પદાધિકારીઓ છે, અમારે રાવત સાહેબ કે આ બધા રાજુભાઈ છે, બધાના નામ લેવા જઈશું તો બધા વાર લાગશે, એ બધાએ અઢાર પ્રયત્ન કરે છે. મારે વિશેષ તો કાંઈ કહેવું નથી કેમ કે સમય ઓછો છે, બાળકોને તક મળે એ મહત્વનું છે, આ બધું મહત્વનું નથી. પણ આ જ પ્રકારના જે આવનાર 3 કાર્યક્રમો છે આગામી વર્ષમાં, તેમાં ભરૂચ જિલ્લાના તમામે તમામ એકમના ભૂદેવો આ કાર્યક્રમને આવનાર કાર્યક્રમમાં સહકાર આપી પોતાનું યોગદાન આપે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ પુષ્પકુંજ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પુષ્પકુંજ સોસાયટીના દિવંગત વડીલોને શ્રદ્ધાંજલિ રૂપે રહીશો દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના સરકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવધર્મ બજાવ્યો હતો. રક્તદાન કેમ્પને સફળ બનાવવા સંજય બિનીવાલે તેમજ તેમની ટીમે ખડે પગે રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. એની અંદર લગભગ 70 જેવા બોડીઝની અંદાજે થવા રહે છે અને આ પર્પઝ અમારો ખાસ તો અમારા જેટલા સોસાયટીના વડીલો જે એક્સપાયર થઈ ગયા છે એમને શ્રદ્ધાંજલિ રૂપે અમે આ પ્રોગ્રામ કર્યો છે. ભૂતકાળમાં પણ અમે પ્રોગ્રામ કર્યો હતો અને બ્લડ બેંક ભરૂચ, રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ તરફથી પણ ઘણો બધો સારો સહકાર મળ્યો છે અમને અને અમારા જેટલા બહુ સોસાયટીના મેમ્બર્સ અને બહારના ડોનર્સ તરફથી પણ ઘણો બધો સારો સહકાર મળ્યો છે. એ બદલ હું બધાનો સહકાર બદલ આભાર માનું છું. ભરૂચની હોટેલ રિજેન્ટા ખાતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ, ભરૂચ ડિરેક્ટર ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશન્સ તેમજ ધી ભરૂચ ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જીએસટી અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અર્ધ દિવસીય સેમિનારમાં જીએસટીની જોગવાઈ સહિત તેના સરળીકરણ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારનો ટેક્સ કન્સલ્ટન્ટોએ ભાગ લીધો હતો. The disclosure requirement in income tax return was that there was only one tabular format which was there in the income tax return consisting of 10 rows or the columns for the SEDS to increase the profit or decrease the profit. Now, consequent to some amendments, changes have been made in the ITR form. AGFTC ni andar, aap sab hum jano jo ke karma yogta apne bada kariye chahiye. પણ તમે રાતના 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી ગમે તેટલા રિટર્નો ભરો પણ એની પાછળ સાચું જ્ઞાન તમારી પાસે ના હોય તો પછી રિટર્નોની ડિફેક્ટિવ નોટિસ આવે અને તમે ડિપાર્ટમેન્ટને ગાળો બોલો એ ના ચાલે. એટલે કર્મયોગ તો પછી આવે પણ એના પહેલાં જ્ઞાન હોવું આપણે જોઈએ
એટલે અમારે ઇજીએફટીસીનું એક મોટો એ રહ્યો છે કે અમે આખા ગુજરાતના જુદા જુદા સેન્ટરોમાં જઈને બને ત્યાં સુધી એસોસિએશનની ડિમાન્ડ મુજબ નહીંતર પછી અમને જે યોગ્ય લાગે એ જુદા જુદા સારા સ્પીકરોને અમે જે તે સેન્ટરમાં લઈ જઈએ છીએ અને એ સૌને જ્ઞાન યોગનો આપીએ છીએ. સમસ્ત લેવા પટેલ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા માખોડલનો દિવ્યા 108 કુંડી યજ્ઞ અને લાપસી મહોત્સવ યોજાયો હતો. આ વર્ષે ભરૂચમાં રેકોર્ડ બ્રેક ગરમી વર્ષી રહી છે. સતત વધતા જતા તાપમાનના પગલે લોકો ત્રાહિમામ પકારી ઉઠ્યા છે. ત્યારે તારીખ 27/5/18 રવિવારે તાપમાનનો મહત્તમ પારો 44 ડિગ્રી નોંધાયો હતો. જોકે હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં ગરમી વધે તેવી સંભાવના નકારી શકાતી નથી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વાલિયાના વાગલખોડ પાસે બે મોટરસાઇકલ વચ્ચે સર્જાયો અકસ્માત, 3ના મોત અને 1ને ઈજા. રણોત્સવ માટે કચ્છ જવાની જરૂર નથી, રણમાં ફેરવાઈ રેવા. સમુદ્રના વધતા સામ્રાજ્યથી ભરૂચના નર્મદા કાંઠે રણ જેવા દ્રશ્યો. ખેતી ઉદ્યોગો, માછીમારી, પ્રવાસન અને પર્યાવરણને માઠી અસર. અંકલેશ્વર જીઆરડીસી ખાતે સમસ્ત લેવા પટેલ સમાજ દ્વારા માં ખોડલનો દિવ્ય 108 કુંડી યજ્ઞ અને લાપસી મહોત્સવનું આયોજન, મોટી સંખ્યામાં સમાજના સભ્યોની ઉપસ્થિતિ. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. સિટી ન્યૂઝના પ્રાયોજક છે અનમોલ હોસ્પિટલ, દહેજ બાયપાસ રોડ, જંબુસર ચોકડી, ભરૂચ.